हेलो मित्रों, स्वागत है तमारू अपने चैनल में। तो मित्रों, आज आप बात करवाना छे एक एवी खास योजना विषे के जेना थी आ योजना थी तमे शू करी सको छो। तो के आ योजना थी तमे छे ई 1,20,000 मेळवी अने तमारू जे काचूगारनू मकान छे अथवा तमे तमारी पासे मकान होय तो तमे प्रथम माळ बनावी सको छो, बराबर। तो आज आप आ योजनानी वात करवामां छीए के आज 1,20,000 जे तमने मळे छे ए तमने 3 हप्तामां मळशे, के जेमां प्रथम हप्तो छे ई 40,000 हशे, बीजो हप्तो छे ई 60,000 हशे अने त्रीजो हप्तो छे ए तमारे 20,000 मळशे, बराबर। आ योजना केना माटे छे भाई? तो के जे अनुसूचित जातिना लोको छे के जेनी पासे घर नथी अथवा खुल्लो प्लॉट होय, बराबर, तो एने आ योजनानो लाभ मळशे। बीजू तो के एना माटे शुं आपणे करवुं पड़शे? तो के एना माटे तमारे क्या क्या डॉक्युमेंट जोशे तेनी आपणे जो वात करीए तो अरजदार होय तो तेने पोतानुं आधार कार्ड, रेशन कार्ड અને તે કોઈ પણ જાતિનો હોય અથવા પેટા જાતિ હોય તો એનો એને દાખલો કઢાવવાનો રહેશે, અને અરજદાર છે તેની કુલ વાર્ષિક આવકનો છે એ દાખલો કઢાવવાનો રહેશે, બરાબર। અને આના સિવાય છે બીજું તો કે જે જગ્યાએ અત્યારે રહેતા હોય, બરાબર, તો એ રહેઠાણનો પુરાવો એને ભરવાનો રહેશે। એમાં પુરાવા તરીકે વીજળી બિલ ચાલે, લાયસન્સ ચાલે, ભાડા કરાર ચાલે, ચૂંટણી કાર્ડ ચાલે, રેશન કાર્ડ ચાલે, એટલે આમાંથી કોઈ પણ એક વસ્તુ હશે તો તે ચાલશે, બરાબર। અને બીજું કે જમીન માલિકીનું આધાર અથવા દસ્તાવેજ, કે અત્યારે સમજો કે તમારી પાસે પ્લોટ છે તો એનો તમારે માલિકીનો આધાર આપવો પડશે, કાં એનો દસ્તાવેજ રજૂ કરવો પડે, કાં પછી એની આકરની પહોંચ આવે અથવા આકરનું પત્રક આવે તે હકપત્રક અથવા સનદ પત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ દસ્તાવેજ તરીકે તમે એને રજૂ કરી શકો છો। આ સિવાય બીજું શું કરવાનું રહેશે ભાઈ? તો કે બેંક છે એની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, એટલે કે તમને જે હપ્તો પડવાનો છે, બરાબર, એ તમને ક્યાં ખાતામાં પડશે તો એ તમારે બેંક છે એ પાસબુક છે એમાં આપવાની રહેશે, બરાબર, અથવા પ્રથમ પાનું પણ એમાં ચાલે અને રદ કરેલ ચેક પણ એમાં ચાલશે, બરાબર। આના સિવાય બીજું કે જો એનો પતિ છે એ ગુજરી ગયા હોય, બરાબર, તો એના પતિ છે તો એના પતિના મરણનો દાખલો હોય, એટલે કે વિધવા હોય તો પતિના મરણનો દાખલો આવશે, અને જે જમીન ઉપર તમારે બાંધકામ કરવાનું હોય છે એ જમીન છે એની ક્ષેત્રફળ છે એ કેટલું છે એ, અને ચતુર્દિશામાં એટલે કે ચારે બાજુથી શું આવે છે એનો નકશો છે, બરાબર, એ તમારે રજૂ કરવાનો રહેશે। એ નકશો છે એ ખાસ કરીને તલાટીકમ મંત્રી છે એની પાસેથી તમારે કઢાવવાનો રહેશે, બરાબર। ચાલો હવે એના પછી બીજું શું જોશે ભાઈ? તો કે એક તો આપણે ડોક્યુમેન્ટ તરીકે ચૂંટણી કાર્ડ લેવાનું છે, બીજું કે તમે જે મકાન બાંધ્યું છે, બરાબર, તો મકાન બાંધકામ છે એની તમારે ચિઠ્ઠી રજૂ કરવાની છે, બરાબર, અને ખાસ કરીને આ લાસ્ટમાં કે જો તમે આની પહેલાં એક પણ યોજનાનો જો લાભ લીધેલો નથી એવું તમારે સોગંદનામું છે એની ખાસ કરીને રજૂ કરવાનું છે। જો તમે આગળ એક પણ યોજનાનો લાભ લીધેલો હશે તો બીજી યોજનાનો તમને લાભ મળશે નહીં। તો ખબર પડી ગઈ તમને આ યોજનાનો લાભ કઈ રીતના લેવાનો છે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે। તો મિત્રો, આના જેવી જેટલી પણ પ્રકારની યોજના આવે છે તે બધા યોજનાની માહિતી છે તમને આપણા વિડીયોમાં મળી રહેશે। તો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો। આવજો, જય હિન્દ, જય ભારત।